અરવલ્લીના મેઘરજના ઈસરી ખાતે પોલીસ પરિવારના સદસ્યોએ પોલીસ કર્મીની પડતર માંગણીઓ પૂરી કરવા સૂત્રોચ્ચાર કર્યા હતા. નાના ભૂલકાઓની આંખોમાંથી આંસુ સરી આવ્યા હતા. નાના બાળકો સહિત પરિવારના સભ્યો હાજર રહી સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ કર્મીઓની પડતર માંગણીઓ પૂરી કરવા પરિવારે સરકારને વિનંતી કરી હતી. હું એક પોલીસ પરિવારની સદસ્ય છું. તમામ મારા પરિવારોને જે માગણીઓ માગી રહ્યા છે એમની માગણીઓ વ્યાજબી છે, એ નિષ્ઠાપૂર્વક એની ફરજ નિભાવે છે અને જે પગાર પેડ માગણી માગી રહ્યા છે અમે પરિવાર સહિત બધા જ પરિવારના ફેમિલી મેમ્બરો અમારી માગણીને અમે માંગ કરી રહ્યા છે સરકાર સમક્ષ. અમારી માગણીઓ તંત્ર સુધી પહોંચે અને સ્વીકાર કરે એવી પરિવાર તરફથી અમે માગણી માટે આજે અમારા પોલીસ મથકે અહીંયા નાના મોટા પરિવાર સાથે હાજર થયા છીએ. તમામ મારી માગણીઓ પૂરી થાય એવી અપેક્ષા હું એક પોલીસ પરિવાર સદસ્ય તરફથી આશા રાખું છું. આજે અમે બાળકો સાથે અમે પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓને મદદ માટે આવ્યા છીએ. અમારા ટૂંકા પગારમાં ઘર ચલાવવું બહુ જ મુશ્કેલ પડી. આજના સમયમાં તમને ખબર જ હશે કે મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે. એક ગૃહિણી તરીકે મારે ઘર ચલાવવું બહુ જ મુશ્કેલ પડી રહ્યું છે અત્યારે. અને આ ગ્રેડ પેનો મુદ્દો છે જે એક એ અમને ટૂંકા પગાર અને 24 કલાકની નોકરી 12 કલાકનો તમે નાનામાં નાનો એક કર આપણે જે ખેડૂત હોય એને બી 300 કે 400 રૂપિયા રોજ આપવાનો હોય, જ્યારે એક આપણા પોલીસ ભાઈઓનો એટલો બી પગાર તમે દિવસ એક દિવસનો નથી આપી શકતા 12 કલાકનો. અને 24 કલાક નોકરી કરો છો તો એમને 24 કલાકનો મુજબ પગાર તો મળવો જ જોઈએ. રજા અમાર કોઈ દિવસ અમને કોઈ તહેવાર ના કરવા મળે, કોઈ ફંક્શનમાં ના જવા મળે, કોઈ અમારું સામાજિક કાર્યક્રમ હોય તો અમે ઉપસ્થિત થઈ શકતા જ નથી એમ. અને થોડોક પગાર અમારું વધી જાય તો અમારું શું સામાજિક કાર્ય બધું સારી રીતે ચાલી શકે, ઘરનું કામકાજ સારી રીતે ચાલી શકે. મારી મમ્મી અહીંયા ઈસરી પોલીસ સ્ટેશનમાં નોકરી કરી રહી છે પોલીસમાં, અને તેમને ઈસરી પોલીસ સ્ટેશનના બધા માણસોનો પગાર વધે પોલીસ સ્ટેશનમાં, અને બધા પોલીસોને પગાર પણ બહુ ઓછો મળે છે. બધા ખાતાઓ કરતાં પોલીસ ખાતાનો પગાર ઓછો છે. તેમ એવી વિનંતી કરું છું કે બધા પોલીસ કર્મીઓનો પગાર. જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, મેઘરજ, અરવલ્લી.